નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારા યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાત્રેથી લઈ અને વહેલી સવાર સુધી ક્યાં ક્યાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આપણે વિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, એમપી અને લાગુ છત્તીસગઢના ભાગોની જે લો પ્રેશર સિસ્ટમ છે તે હવે ક્રમશઃ ધીમે ધીમે આગળ વધી રહી છે અને તેની અસર પણ હવે જોવા મળી રહી છે. તો ખાસ કરીને રાત્રિ દરમિયાન કયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારમાં ઝાપટાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા રેડા ઝાપટાને બાદ કરતાં ખાસ મોટી શક્યતાઓ વહેલી સવાર સુધી દેખાતી નથી. સંભવિત પૂર્વ ગુજરાતના એકલ લોકલ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા, એકલ લોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ ચોક્કસપણે ગણી શકાય. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદા, રાજપીપળા, ડાંગ સહિતના જિલ્લાઓ છે આ વિસ્તારમાં હળવોથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત છે, વાપી છે, ભરૂચ સાઇડના વિસ્તારો છે, આ વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટાથી એકલ લોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના જે મધ્યપ્રદેશના બોર્ડર કાંઠાના વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર સાઇડના વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આ જિલ્લાઓમાં રહે. જ્યારે ખેડા, નડિયાદ, આણંદ, પંચમહાલ, વડોદરા સાઇડના વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર સહિતના જે જિલ્લાઓ છે આ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો અમુક વિસ્તારમાં એકલ લોકલ વિસ્તારો એવા હોય જ્યાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે. પરંતુ જે બોર્ડર કાંઠાના જે દાહોદ આજુબાજુના જિલ્લાઓ છે એ વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા છે, હિંમતનગર છે, મહેસાણા સાઇડના વિસ્તારો છે, આ વિસ્તારમાં હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. બાકીના ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ સાઇડના વિસ્તારો છે, સિદ્ધપુર, ઊંઝા, રાધનપુર સહિતના વિસ્તારો છે, આ વિસ્તારમાં પણ ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય છે. પરંતુ ખાસ કરીને જે સાબરકાંઠાથી લઈ અને જે દાહોદનો જે બોર્ડર કાંઠા વિસ્તારનો પટ્ટો છે આ વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છમાં ખાસ મોટી શક્યતાઓ નથી. છૂટાછવાયા રેડા ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે.